ગુડ આફ્ટરનૂન ઓફ યુ કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા પરિવાર તરફથી તમારું સ્વાગત કરું છું વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છ હા આ ઇતિહાસનો છઠ્ઠો પાઠ આપણે ભણીએ છીએ ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારો આ વિ સમજૂતી ભાગ ત્રણ છે ભાગ બેની અંદર આપણે શંકરાચાર્ય અને તેમના જીવન કવન વિશે શીખ્યા સમજ્યા તમને ખૂબ મજા આવી હશે ખરું ને એવા જ મહાન સંતો વિશે હજી આપણે આગળ ભણવાનું છે એમના જીવનને એમના કવનને એટલે કે એમણે જીવન દરમિયાન કરેલા જે જે સદકાર્યો છે ઉત્તમ કાર્યો છે એને આપણે ભણવાનું છે તો સૌથી પહેલાં આપણે ભણીશું રામાનુજાચાર્ય જુઓ કેવા દિવ્ય અને તેજસ્વી આચાર્ય દેખાય છે ખરું ને તો આપણે એમના વિશે શીખીએ આ રામાનુજાચાર્યનો જન્મ એ શંકરાચાર્યના અઢીસો વર્ષ પછી થયેલો અને એ દક્ષિણ ભારતમાં થયેલા આચાર્ય છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત એ રામાનુજાચાર્યથી થાય છે બરાબર તો આપણે આ રામાનુજાચાર્યને આજે ભણીશું પણ એ પહેલાં આપણે થોડુંક રિપીટ કરી લઈએ કે શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો કાલડીમાં બરાબર તેમના પિતા એ શિવગુરુ અને માતા અંબાબાઈ અથવા અયંબા કહેવામાં પણ આવતું હતું બરાબર હવે આપણે રામાનુજાચાર્ય વિશે આગળ શીખીએ આ રામાનુજાચાર્યનો જન્મ અથવા તો તેમનું જન્મસ્થળ એ પેરુમલત્તુર ગણાય છે બરાબર અને આ રામાનુજાચાર્યના પિતા એ કેશવ ભટ્ટ અને માતા કાંતિમતી હતા ત્યાર પછી આપણે બંગાળમાં જયદેવ અને ચૈતન્ય નામના સંતો થયા તેમના વિશે શીખીશું આ ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર બોલ બોલ હરિ હરિ બોલ આવો મંત્ર એમણે આપ્યો ગુંજતો કર્યો અને ઉત્તર ભારતની અંદર રામાનંદે ભક્તિ આંદોલન શરૂ કર્યું હતું હવે આ બધા જ સંતો છે ને એ બધા એકેશ્વરવાદમાં માનનારા સંતો હતા ખાસ કરીને શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય એકેશ્વરવાદ એટલે ઈશ્વર એક જ છે અલગ અલગ નામ છે પણ ઈશ્વર તો અંતે એક જ છે ધર્મ અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ રાખતા હતા એટલે કે દરેક ધર્મ ભલે અલગ હોય પણ ઈશ્વર બ્રહ્મ એ તો માત્ર ને માત્ર એક જ છે એમાં જ તેઓ વિશ્વાસ રાખતા હતા મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના સખત વિરોધી હતા અને આ બધા દ્વારા એમણે સાક્ષાત્કારના દ્વારો બધા લોકો માટે ખુલ્લા મૂકી દીધા આત્મસાક્ષાત્કાર કરવો એટલે સરળ રસ્તે કર્મ દ્વારા ભક્તિ દ્વારા જ્ઞાન દ્વારા તમે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકો છો સાક્ષાત્કાર કરવો એટલે ઈશ્વરને મેળવી શકો છો પામી શકો છો અને એ દ્વાર બધા માટે એમણે ખુલ્લા મૂકી દીધા બીજું આમ જનતાની ભાષામાં તેમણે ઉપદેશ આપ્યો આમ જનતા એટલે લોકો જે ભાષા બોલતા હોય જે ભાષા સમજતા હોય એની અંદર એમણે લોકોને સમજાય એવા ઉદાહરણો આપીને ધર્મનું જ્ઞાન લોકો સુધી સરળતાથી પહોંચાડ્યું આમ ભક્તિ આંદોલન શરૂ કરનાર એ રામાનુજાચાર્ય ગણાય છે બરાબર જુઓ આ છે રામાનુજાચાર્ય છે દક્ષિણ ભારતમાં થયા અને તેમનો જન્મ ઈસવીસન એક હજાર સત્તરમાં તામિલનાડુના પેરુમલતુરમાં થયેલો તેમના પિતાનું નામ હતું કેશવ ભટ્ટ અને માતાનું નામ કાંતિમતી હતું અને તેમના પિતાનું અવસાન થયું નાની ઉંમરમાં ત્યારે રામાનુજાચાર્ય એ પોતાનું ગામ છોડી અને કાંચી ભણવા માટે જતા રહ્યા અભ્યાસ માટે જતા રહ્યા અને ત્યાં તેમણે યાદવ પ્રકાશ નામના ગુરુ પાસે વેદાભ્યાસ કર્યો પણ તેઓ એટલા બધા જ્ઞાની બન્યા એટલા બધા વિદ્વાન બન્યા કે બન્યું એવું કે તેમના ગુરુ જ તેમના શિષ્ય બન્યા જેમ શંકરાચાર્યએ અદ્વૈતવાદ પ્રસ્થાપિત કર્યો અદ્વૈત એટલે કોઈ જ અલગ નથી ભગવાન અને આ સમગ્ર વિશ્વ ઈશ્વર એ બંને એક જ છે એવું એમણે સાબિત કર્યું પ્રસ્થાપિત કર્યું કે ઈશ્વર એ સજીવ હોય નિર્જીવ હોય કે સમગ્ર સૃષ્ટિ એ ઈશ્વર છે એ જ ઈશ્વર છે અને એટલે જ શંકરાચાર્ય કહેતા અહમ બ્રહ્માસ્મિ અહમ એટલે હું હું બ્રહ્મમાં છું હું જ બ્રહ્મ છું એવું ઈશ્વર હું જ ઈશ્વર છું એવું શંકરાચાર્ય કહેતા હતા જેને અદ્વૈતવાદ કહેવામાં આવતો હતો જ્યારે રામાનુજાચાર્ય એમણે વિશિષ્ટ નામનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો તેઓ આચાર્ય યમુનાચાર્યના પ્રધાન શિષ્ય હતા પ્રધાન એટલે મુખ્ય શિષ્ય હતા અને તેમણે ગુરુની ઈચ્છા અનુસાર ત્રણ કાર્ય ગુરુના ત્રણ વચનો પૂરા કરવાનો સંકલ્પ કર્યો હતો જેમાં એક બ્રહ્મસૂત્ર બીજું વિષ્ણુ નામ અને ત્રીજું દિવ્ય પ્રબંધન પર ટીકા લખવાનું કાર્ય પૂર્ણ કરવાનું હતું આમ તેઓએ વૈષ્ણવ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો તેવી જ રીતે બાજુમાં તમને દિવ્ય વિભૂતિ દેખાઈ રહી છે જુઓ તેના ચહેરા ઉપર ખૂબ જ આભા દેખાય છે આંખો જ્ઞાનસભર પ્રેમાળ દેખાય છે બરાબર તો એ જયદેવ છે અને એના જેવા જ ચૈતન્ય મહાપ્રભુજી પણ થઈ ગયા જુઓ આ ચૈતન્ય મહાપ્રભુજી છે જેઓએ કૃષ્ણ ભક્તિના ગીતો રચ્યા અને સમગ્ર બંગાળમાં હરિબોલના મંત્ર ગુંજતો કર્યો તો આ બંને સંતોએ બંગાળની અંદર કૃષ્ણ ભક્તિનો નાદ ગુંજતો કર્યો અને એવી જ રીતે ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કરવા એટલે ભક્તિ આંદોલનને ખૂબ વેગવાન બનાવ્યું અને ત્યાર પછી એકેશ્વરવાદના પરંપરાના સૌથી મહત્વપૂર્ણ સંત એટલે કબીર આ કબીર પણ એકેશ્વરવાદમાં સૌથી વધુ માનનારા સંત હતા કબીર હંમેશા કહેતા કે કબીર કૂવા એક હે પનિહારી અનેક કબીરજીએ લોકોને એવું સમજાવ્યું કે જેમ કૂવો છે એમાં પાણી છે પણ એને ભરનારી સ્ત્રીઓ પનિહારી એટલે પાણી ભરનારી સ્ત્રીઓ એ પનિહારી અલગ અલગ છે અને અલગ અલગ આવી અને પોતાના માટલામાં પાણી ભરે છે એટલે જે માટલામાં પાણી ભરાણું એ વ્યક્તિનું પાણી થયું એમ ઈશ્વર તો એક જ છે પણ વ્યક્તિએ જે નામે એને ઓળખ્યો જે નામે એને સમજ્યો એ નામનો એ ધર્મનો ઈશ્વર બન્યો આમ કબીરે લોકોને સરળ ભાષામાં સમજૂતી આપી આ કબીર છે એ પોતે ગૃહસ્થ હતા અને વ્યવસાયે વણકર હતા એટલે કે કાપડ વણવાનો ધંધો કરતા હતા અને તેમનો કવિતા સંગ્રહ એ બીજકના નામે પ્રખ્યાત છે એવા જ શીખ ધર્મના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં પણ આ કબીર સાહેબની કવિતાઓ છે આ કબીરના ગુરુભાઈ તરીકે સંત રહીદાસ પણ હતા અને તે પણ નિર્ગુણ શાખાના સંત ગણાય છે આ નિર્ગુણ શાખા એટલે શું તો કે ઈશ્વર છે એ નિરાકાર છે તેને રંગ રૂપ આકાર કશું જ નથી એવા ઈશ્વરને નિર્ગુણ ઈશ્વર ગણવામાં આવે છે અને એને માનનારા એ નિર્ગુણ પરંપરાના સંતો ગણાય છે જુઓ એ કબીર સાહેબે ખૂબ સુંદર લખ્યું છે શું લખ્યું છે જુઓ સાધુ એસા ચાહીએ જે સુપ સુભાઈ સાર સારકો ગહી રહે થોથા દે ઉડાય આ કબીર સાહેબ લખે છે કે સાધુ કેવો હોવો જોઈએ સાધુ તો એવો હોવો જોઈએ જૈસે એટલે જેમ સુપ સુભાય સૂપડાની અંદર રહેલી વસ્તુઓને સૂપડું જુદું કરે છે સાર સારકો ગહી રહે થોથા દે ઉડાય જેમ સુપડામાં અનાજ નાખવામાં આવે અને એ અનાજને સુપડાની અંદર હાથેથી બે હાથેથી થોડું થોડું ઊંચું કરી ઉડાડવામાં આવે અને ત્યારે ફોતરા છે એટલે નકામી વસ્તુ છે થોથા એટલે નકામી વસ્તુ નકામી વસ્તુ એ ફોતરા છે અનાજમાં જેમ ફોતરા છૂટા પડી ઉડી જાય છે અને સાર સાર એટલે કે જે અનાજ છે જે ગુણ છે એ બધો જ ભેગો થઈ જાય છે અનાજ સુપડામાં રહી જાય છે ને ફોતરા ઉડી જાય છે એમ સાધુનું કામ પણ લોકોને સારી વસ્તુનું જ્ઞાન આપવું સારી વસ્તુ આપવી અને લોકોમાં રહેલી નકામી વસ્તુને ઉડાડી દેવી એને દૂર કરવી એ સાધુનું કામ છે અને આવા જ સાધુ સમાજમાં જરૂરી છે જુઓ આ કબીર સાહેબ છે જે કાપડ વણવાનો વ્યવસાય કરતા હતા અને કબીર સાહેબનું તમે ચિત્ર જુઓ છો ફોટો કેવું દિવ્ય તેજ બરાબર સુંદર સરળ સાદી પાઘડી અને એની ઉપર મોર પીચ તો આ કબીર સાહેબ એ વણકર હતા પણ ખૂબ સુંદર એણે લખાણ લખ્યા છે અને એ લોકોની ભાષામાં સમજાય એવા જુઓ અહીંયા પણ લખ્યું છે એમણે મન કે હારે હાર હે મન કે જીતે જીત કહે કભી હરી પા મનહી કી પરત કબીરા મનહી કી પરત આમાં કબીર શું સમજાવે છે કબીરજી કહે છે કે મનથી હારો ને તો હાર છે અને મનથી જ તમે નક્કી કરો કે હું જીતી ગયો છું તો તમારી જીત ચોક્કસ છે કબીરજી એવું કહે છે કે મન છે ને એ તમારો અરીસો છે તમને સાચું સારું બતાવનારો છે એટલે મનને હંમેશા જીત માટે તૈયાર કરો મનથી જ બધું પ્રાપ્ત થઈ શકે છે કરતા પહેલા જ આપણે એવું વિચારી લઈએ કે ના રે ના આ તો મારેથી કેમ થાય હું ક્યારે કરીશ તો એ કામ ક્યારે પૂરું નથી થતું પણ મનથી જ નક્કી કરી લઈએ કે ગમે એવું અઘરું હોય હું એને કરીને જ રહીશ તો ઈશ્વર આપણને એ કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે ને આપણે કાર્યને કરી નાખીએ છીએ એટલે મન એ આપણો અરીસો છે આપણી પ્રતીતિ કરાવે છે આપણને આપણા આત્માની એમ કબીર સાહેબ ખૂબ સરસ લોકોની ભાષામાં લોકોને સમજાવતા અને લોકોને ધર્મનું જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થતું હતું આ કબીર સાહેબનો ગ્રંથ છે કવિતા લખેલો જે બીચક નામે ઓળખાય છે અને ગુરુ ગ્રંથ સાહેબમાં પણ કબીરની કવિતાઓ જોવા મળે છે અને આ જે સંતનો ફોટો દેખાઈ રહ્યો છે એ રૈદાસ છે જે કબીરના ગુરુભાઈ હતા એટલે કે તેમના જેવા જ મહાન સંત હતા જેમ કબીર ગૃહસ્થ હતા એટલે કે પરણેલા હતા એમાં સંત રૈદાસ પણ ગૃહસ્થ હતા અને કબીરની જેમ જ નિર્ગુણ શાખાના સંત હતા હવે આપણે આગળ જોઈએ તો આ ગુરુ ગ્રંથ સાહેબ છે જેની અંદર આ કબીર સાહેબના દોહાઓ આવે છે કવિતાઓ લખાયેલી છે આવા આ કબીર સાહેબની જેમ જ શીખ ધર્મના ગુરુ દસ ગુરુઓ થઈ ગયા પરંતુ ગુરુ નાનક એ શીખ ધર્મના સ્થાપક હતા જેઓ તલવંડીમાં જન્મેલા બરાબર અને તે પણ નિર્ગુણ શાખાના સંત હતા હવે તમને ક્લિયર થઈ ગયું કે નિર્ગુણ શાખા કોને કહેવાય બરાબર અને આ ગુરુ નાનકના શિષ્યો જે હતા એ બધા જ શીખ ગણાય અને તેમનો પવિત્ર ગ્રંથ એ ગુરુ ગ્રંથ સાહેબ ગણાય છે આપણી જેમ પવિત્ર ગ્રંથ છે રામાયણ ગીતાજી એમ આ શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ આપણે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં પણ તુલસીદાસ સુરદાસ મીરાબાઈ આ બધા સંતો વિશે ભણવાનું છે અને તુલસીદાસ વિશે પણ ભણવાનું છે કે જેમણે યુવાનીમાં જ સાધુ બન્યા અને ખૂબ શ્રેષ્ઠ ગ્રંથ આપણને આપ્યો જેનું નામ છે રામચરિત માનસ જે આપણે ભણવાનું જ છે પણ એ પહેલાં આપણે શીખ ધર્મ વિશે આગળ થોડું જાણી લઈએ ને જાણવું છે ને મજા આવે છે ને ઓકે તો જુઓ આ શીખ ધર્મના દસ ગુરુઓ થયા જેમાં શીખ ધર્મના પ્રથમ ગુરુ સ્થાપક એ ગુરુ નાનક છે બરાબર આ ગુરુ નાનક એ નિર્ગુણ શાખાના સંત એ પણ એક ઈશ્વરવાદમાં જ માનનારા હતા એમણે પણ લોકોને લોકોની ભાષામાં સમજાય એવા ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો એ નાનપણથી જ ક્રિયાકાંડોમાં શ્રદ્ધા નહોતા ધરાવતા એક વખત એ ગંગા નદીને કિનારે ગયા હતા સ્નાન કરી રહ્યા હતા ત્યારે કેટલાક સંતો આવી અને સ્નાન કરે છે અને નાહ્યા પછી નદીમાં ઊભા રહી ખોબો ભરી અને પાણી રેડે છે ત્યારે નાનક સાહેબ પૂછે છે કે તમે શું કરો છો તો કોઈએ એમને એવો જવાબ આપ્યો કોઈ આવ્યા હતા એમણે કે અમે અમારા પિતૃઓને પાણી પાઈએ છીએ એવું એમને કહેવામાં આવ્યું ત્યારે નાનક એ પૂર્વને બદલે પશ્ચિમ તરફ ફરી ગયા અને પછી ખોબે ખોબે પાણી ઊંચે ઊંચે ઉડાડવા લાગ્યા ત્યારે પહેલાં લોકોએ એમને પૂછ્યું કે ભાઈ તમે શું આ કરો છો તો એ કહે છે કે મારું ખેતર અહીંથી થોડા કિલોમીટર દૂર છે ત્યાં હું મારા ખેતરમાં અનાજ ઉગ્યું છે અને પાણી પાઉં છું ત્યારે પહેલાં લોકોએ કહ્યું કે તારા ખેતરમાં અહીંથી કંઈ થોડું પાણી પહોંચતું હશે તો નાનકે પણ પહેલાં લોકોને સમજાવ્યું કે તમે જે કરતા હતા એ યોગ્ય હતું એવું જ એમણે કેટલાક લોકોને સમજાવ્યું એક વખત ચાલતા ચાલતા જતા હતા થાકી ગયા અને ત્યાં એક મંદિર જેવું આવ્યું અને ત્યાં જઈ અને એ ઓટલા ઉપર સૂતા તો કોઈએ આવીને એમને કહ્યું કરે ભાઈ તું આ શું કરે છે તો કે હું સૂતો છું તો કે તું વિચાર તો કર તે ભગવાનની મૂર્તિ તરફ તારા પગ રાખ્યા છે એટલે તરત જ નાનક સાહેબે કહ્યું કે ભાઈ જે દિશામાં ભગવાન ન હોય ને એ દિશામાં તું મારા પગ ફેરવી નાખ પેલો માણસ તો મૂંઝાઈ ગયો વિચારમાં પડી ગયો કારણ કે આપણે તો ઈશ્વરને તરફ માનીએ છીએ ધરતી પર ચાલીએ છીએ તો એ પણ આપણી માતા છે ધરતી માતા આપણે એની પણ પૂજા કરીએ છીએ તો ઈશ્વર એ ચારે તરફ વિદ્યમાન છે ઈશ્વર આપણી પાસે જ છે આપણામાં જ રહેલો છે આવી સરળ વાત એ ગુરુ નાનકે લોકોને સમજાવી હતી જુઓ આ સુવર્ણ મંદિર છે અમૃતસર બરાબર જે શીખોનું ધર્મસ્થાન ગણાય છે બરાબર ને જેને ગુરુદ્વારા તરીકે ઓળખવામાં આવે છે અને ગુરુદ્વારામાં ગુરુ ગ્રંથ સાહેબની પ્રાર્થના થાય છે અને આ ચિત્રમાં દેખાઈ રહ્યો છે પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ જે આપણી રામાયણ જેટલો જ મહત્વપૂર્ણ ધર્મગ્રંથ છે બરાબર તો એ સિવાય આ શીખ માટે એ સમય અનુસાર આ ગુરુઓએ શીખની ઓળખ માટે પાંચ ક આપ્યા જે તમને આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે જુઓ પહેલું છે કેશ એટલે કે દાઢી ખૂબ લાંબી વાળ કેશ એટલે વાળ અને માથા ઉપર પણ વાળ વધારવાના બરાબર જુઓ ઉપર વાળ વધારી અને અંબોડા જેવું વાળ્યું છે બીજું છે કીર્પાન જો ચિત્રમાં દેખાય છે નાનકડા છરા જેવું તલવાર જેવું તેને કીર્પાન કહેવામાં આવે છે ત્યાર પછી છે કડું ત્યાર પછી છે કચ્છ એટલે કે નાનકડું ધોતી જેવું પહેરવાનું વસ્ત્ર અને પછી છે કંગ કંગ એટલે કાંસકી કંઘી જેને કહેવામાં આવે કાંસકી તો આ પાંચ ક છે એ શીખના પ્રતીકો છે શીખની ઓળખ છે બરાબર તો આમ શીખ ધર્મના આ સ્થાપક ગુરુ નાનક હતા અને તેઓએ પણ નિર્ગુણ શાખાના સંત તરીકે એકેશ્વરવાદને પ્રસ્થાપિત કરવામાં મહત્વ આપ્યું ભક્તિ આંદોલનને વેગવાન બનાવ્યું ત્યાર પછી આપણે હજી મહત્વપૂર્ણ સંતો વિશે શીખવાનું છે જે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં થયા ગુજરાતમાં પણ થયા તો એમાંના સંત સુરદાસ તુલસીદાસ મીરાબાઈ નરસિંહ મહેતા ઘણા બધા સંતો વિશે ભણવાનું છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું અત્યારે માત્ર આટલું જ મજા આવી હોય તો જરૂરથી લાઈક કરશો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ